જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડ બાદ બીજો રાઉન્ડ પણ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં તડી બોલાવી રહ્યો છે. જિલ્લામાં વધેલા વરસાદના કારણે સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાના તમામ તાલુકામાં અત્યારે વરસાદ નોંધાયો છે. આજે સાંજે 4 વાગે પૂરા થતા 24 કલાકમાં થયેલા વરસાદ ઉપર નજર કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભાભરમાં નોંધાયો છે. ભાભરમાં છેલ્લા 24 કલાકમાં 62 મિલીમીટર વરસાદ નોંધાયો છે. બાબરમાં 24 કલાકમાં જે 62 મિલીમીટર વરસાદ નોંધાયો છે તેમાંથી 44 મિલીમીટર વરસાદ તો આજે સવારે 10 થી 12 વાગ્યાના 2 કલાકમાં જ ખાબક્યો હતો, જ્યારે સૌથી ઓછો વરસાદ અમીરગઢ તાલુકામાં નોંધાયો છે. અમીરગઢ તાલુકામાં માત્ર 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં આજે સાંજે પૂરા થતા 24 કલાક દરમિયાન 49 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં સવારના 8 થી 10 અને બપોરના 12 થી 2 વાગ્યા સુધીના 4 કલાકમાં 44 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં જ્યાં એક તરફ વરસાદે બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે, ત્યારે જિલ્લા અને ઉપરવાસમાં વરસાદનું જોર વધતા હવે જિલ્લાના 3 જળાશયોમાં નવા પાણીની વિપુલ માત્રામાં આવક નોંધાઈ રહી છે. જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં આજે સાંજે 4 વાગે 10,482 ક્યુસેકની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 576.50 ફૂટ નોંધાઈ છે. દાંતીવાડા ડેમમાં પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો તાજેતરમાં થયેલા વિપુલ વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં 38.17% પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, જ્યારે સીપુ જળાશયમાં આજે બપોર બાદ પાણીની આવક બંધ થઈ ગઈ હતી અને ડેમની સપાટી 574.70 ફૂટ નોંધાઈ હતી. સીપુ જળાશયમાં અત્યારે 6.80% પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. દાંતા વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં 920 ક્યુસેકની આવક સામે ડેમની સપાટી 641.43 ફૂટ નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં અત્યારે નવા પાણીની આવક થતાં ડેમમાં પાણીનો જથ્થો વધીને 28.43% થઈ ગયો છે. વરસાદના વધતા જતા જોર વચ્ચે આજે એકવાર ફરી જિલ્લાના ભાભરમાં વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ભાભરમાં માત્ર 2 કલાકના સમયમાં 44 મિલીમીટર વરસાદ ખાબકી જતાં ભાભરના અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભાભરમાં આવેલી ચામુંડાનગર સોસાયટી અને અંબિકાનગર સોસાયટી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત ભાભરના લાઠી બજાર, આઝાદ ચોક સહિત અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ નવી નથી, અગાઉ પણ આ વિસ્તારો વરસાદી પાણીનો ભોગ બની ચૂક્યા છે અને સ્થાનિકો દ્વારા અનેકવાર સ્થાનિક નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ભાભરમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે ભાભરમાં વરસાદી પાણી અને ગંદુ પાણી એકઠું થતું હોવાના લીધે અત્યારે સ્થાનિક લોકોમાં ગંભીર બીમારીની દહેશત જોવા મળી રહી છે. જિલ્લામાં અત્યારે ચારે તરફ મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે સરહદી વિસ્તાર સુઈગામમાં પણ આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો. સુઈગામ પંથકમાં સૌથી વધુ વરસાદ મોરવાડા ગામમાં નોંધાયો હતો. વહેલી સવારથી ગામડાઓમાં શરૂ થયેલા વરસાદના પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીની તંગીનો સામનો કરી રહેલા સુઈગામ વિસ્તારમાં આજે થયેલા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડીસામાં આજે વરસાદના કારણે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. ડીસામાં આજે દિવસ દરમિયાન થયેલા 49 મિલીમીટર વરસાદના લીધે શહેરમાં આવેલી સરકારી કચેરીઓ જળબંબાકાર થઈ ગઈ હતી અને તેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી હતી. ડીસામાં મામલતદાર કચેરી, કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયત સહિત અનેક કચેરીઓ આવેલી છે અને આ કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતાં અહીં આવતા અરજદારો અટવાઈ ગયા હતા. આ ઉપરાંત ડીસામાં આવેલી નાયબ કલેક્ટર કચેરી આગળ પણ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી.